મોદી સરકારે 2020માં નવી શિક્ષણ નીતિ બહાર પાડી. લોકડાઉન પછી જ્યારે આપણે બેક ટુ નોર્મલ થઈ ગયા છે ત્યારે હવે સમય છે આ નવી શિક્ષણ નીતિને અમલમાં મૂકવાનો. નવી શિક્ષણ નીતિથી હાયર એજ્યુકેશનમાં કેવા બદલાવ આવશે એ બદલાવો વિશે વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે પ્રોફેસર આશીષ મહેતા, જે હરકિશન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા રિસર્ચ એન્ડ એનાલિસિસના ડિરેક્ટર છે અને ઉષા પ્રવીણ ગાંધી કોલેજના કોર્સ કોઓર્ડિનેટર છે, જે બંને જ સંસ્થાઓ શ્રી વિલેપાલ્ય કેળવણી મંડળ અંડર આવે છે. વેલકમ ટુ ગુજરાતી મીડિયા .com સર. સર, નવી શિક્ષણ નીતિમાં જે બદલાવો સૂચવવામાં આવ્યા છે એ વિશે એક પ્રોફેસર તરીકે, એક શિક્ષક તરીકે તમારું શું માનવું છે? મારું માનવું એમ છે કે આ જે બદલાવ આવી રહ્યો છે એ 3 દશક પછી આવી રહ્યો છે. 1986માં આપણે આ એજ્યુકેશન રિફોર્મ્સ આવેલા, ત્યારબાદ 30 વર્ષથી બદલાવ એજ્યુકેશન પેટર્નમાં આવ્યો જ નથી. આ બહુ મહત્ત્વનું પગલું છે જે નેશનલ એજ્યુકેશન પોલિસી લઈને આવી રહ્યું છે. આના 7 સ્તંભો છે મને જેટલી જાણ છે એ હિસાબે. એક તો આપણું જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બાળકોને 14 વર્ષથી નાના બાળકોને મેન્ડેટરી એજ્યુકેશન આપવાની વાત કરે છે, તો આમાં યુનિવર્સલ એજ્યુકેશનનું ઇન્કોર્પોરેશન થાય છે, જે દરમિયાન 3 વર્ષથી લઈને સેકન્ડરી લેવલ સુધીના બાળકોને, બધા જ લોકોને એજ્યુકેશન મળે એનો પહેલો સ્તંભ છે. બીજા સ્તંભની અગર આપણે વાત કરીએ તો આનું જે વોકેશનલ ટ્રેનિંગ છે, કે આપણને આપણા વડીલો કહેતા હતા કે ભણેલો છે પણ ગણેલો નહીં, હવે કોઈ આપણને આ નહીં કહી શકે, કારણ કે આવાવાળી પેઢી ભણેલી પણ હશે અને ગણેલી પણ હશે. એ પછી અગર આપણે જોવા જઈએ તો આની અંદર લિટરેસીના સ્કિલ્સ બહુ માયને રાખે છે, એટલે છોકરાઓ ભણશે પણ અને એમના જે પ્રોફેશનલ સ્કિલ્સ છે એ પણ ડેવલપ કરશે. એ પછી મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ, જે 4th સ્તંભ છે, એની માટે અગર આપણે વાત કરવા જઈએ તો એની અંદર બાળકને પૂરેપૂરો છૂટ છે કે પોતે શું વિષય ભણવા માંગે છે, ક્યાંથી ભણવા માંગે છે અને કેવી રીતે ભણવા માંગે છે. એ પછી અગર આપણે જોઈએ તો ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે, 5મો સ્તંભ, એ આની અંદર અત્યંત મહત્ત્વનો છે, કારણ કે દરેક ટીચરને કહેવામાં આવ્યું છે કે દરેક ટીચરને ટ્રેનિંગ આપવામાં આવશે કે આવાવાળું જે નવું નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ નવીનતા શું લઈ આવ્યું છે ને એની માટે એક શિક્ષકે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. એ ઉપરાંત અગર આપણે જોવા જઈશું તો ટેકનોલોજીનો ભરપૂર વપરાશ આની અંદર આ શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એમ કહીએ ને તો એક્ઝામિનેશનની પેટર્ન જ આખી બદલવામાં આવી રહી છે, જેની અંદર બાળકને બધા જ 360 ડિગ્રીથી આપવામાં આવશે અને ફક્ત રિટન એક્ઝામ કે ફક્ત મૌખિક પરીક્ષાઓ લઈને પાસ થવાની એ લોકોને જરૂર નથી. યસ, મારો બીજો સવાલ તમને એ જ છે કે નવી શિક્ષણ નીતિ હાયર એજ્યુકેશનમાં કેવા બદલાવ લાવશે? આઈ પર્સનલી બિલીવ, અગર તમે મારો પર્સનલ ઓપિનિયન માંગો તો ડેફિનેટલી આ જે વિચારધારા છે નવી શિક્ષણ નીતિની હાયર એજ્યુકેશન માટે, એ એકદમ જ વેસ્ટર્ન અને ઇસ્ટર્નનો મેળાપ છે, જ્યાં આપણે આપણા મૂળોને નથી ભૂલવાના, કારણ કે એની અંદર ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો સબ્જેક્ટ આવી રહ્યો છે, એની અંદર વેલ્યુ એડેડ પ્રોગ્રામનો કોર્સ આવી રહ્યો છે. એ સિવાય પણ દરેકે દરેક સ્ટ્રીમ્સમાં એક નવીનતા આવવાની છે, અને એ જે નવીનતા છે એ એક ઓવરઓલ ડેવલપમેન્ટ માટે જે જરૂરિયાત છે એની સાથે આવી રહી છે. એટલે મારા હિસાબે આ જે તમારો બીજો સવાલ હતો કે આની અંદર હાયર એજ્યુકેશનમાં શું આવી રહ્યું છે, એક સંપૂર્ણ, એક બાળક પૂરો સંપૂર્ણ નોલેજ જેને કહીએ એ લઈને બહાર આવશે, ફક્ત ડિગ્રી લઈને નહીં પણ ડિગ્રીની હારોહાર સાથે સાથે એ પોતાની પોતાનો ઓવરઓલ પરફોર્મન્સ, ઓવરઓલ ડેવલપમેન્ટ લઈને નીકળીને ઉભરીને આવશે. માળખાકીય બદલાવ કેવા થશે? અગર આપણે જોવા જઈએ તો આની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ હાયર સેકન્ડરીની માટે અગર હું વાત કરું તો પહેલા વર્ષ પછી જ્યારે બાળકને 12મી પછી જ્યારે 13મીમાં આવે છે અને એ
અટકી જાય છે કે કારણવશ એ નથી કરી શકતો તો એનું ભણતર અધૂરું રહી જાય છે. પણ અહીંયા એક વર્ષ પૂરું કરવા પર ડિપ્લોમા, બીજું વર્ષ પૂરું કરવા પહેલું વર્ષ પૂરું કરવા પર સર્ટિફિકેટ, બીજું વર્ષ પૂરું કરવા પર ડિપ્લોમા, ત્રીજું વર્ષ પૂરું કરવા પર ડિગ્રી, ચોથું વર્ષ પૂરું કરવા ઉપર એને ઓનર્સ ઇન ડિગ્રી અને પાંચમું વર્ષ ઉપર માસ્ટર્સ ડિગ્રીની સ્થિતિ છે, આખી ગોઠવણ છે. એટલે છોકરો ગમે ત્યારે ગમે તે બાંધછોડ કરી શકશે, એક વર્ષ પછી બે વર્ષ એ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ લઈ શકશે, પછી પાછું એ પોતાનો એકેડેમિક ચાલુ કરી શકે, એ પણ પોતાની મનપસંદના વિષયોનો. એ આ આ શિક્ષણ નીતિનું સૌથી યુએસપી કે હાઇલાઇટ્સ છે. વિદ્યાર્થી માટે સૌથી મોટો બેનિફિટ કે ફાયદો શું થશે આ શિક્ષણ નીતિનો? ઓવરઓલ ડેવલપમેન્ટ આવશે. અગર આમાં પણ વિદ્યાર્થીને ત્રણ રીતના બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ કરવા મળશે કે આજે અગર મેં હાયર એડ્યુકેશનમાં 13મી અને 14મી કર્યું છે પણ 15મી નથી કરી શક્યો, તો આજ સુધીની નીતિમાં મને 12મી પાસ જ ગણવામાં આવતા હતા, પણ હવે એ ડિપ્લોમા ગણવામાં આવશે અગર એ 14મી કરશે તો, અગર એ 13મી કરશે તો સર્ટિફિકેટ. એટલે એનું ભણતર ને માન્યતા મળશે ઇવન સર્ટિફિકેટ ઉપર. બીજી વસ્તુ, આની અંદર જે મૂળથી નવા 10 વર્ષ આવવાવાળા જે છે, એ જે જનરેશન આવશે એ વેસ્ટર્ન કલ્ચરને તો ઇમ્બાઇટ કરશે પણ આપણા મૂળ જે છે એને એ છોડી નહીં શકે. એ આ શિક્ષા નીતિની સૌથી મહત્વની વાત છે. આની અંદર સબ્જેક્ટ્સ એવા આવશે જે એ લોકોને ખાલી ટેક્સ્ટબુકમાં નહીં પણ રિસર્ચમાં, કે તમે જાણો આપણી જ્યાં મૂળાંકન છે ત્યાં એ લોકોને એ બધું જાણવાની ફાયદો થશે. નેક્સ્ટ, હવે નવી શિક્ષણ નીતિ અમલમાં તો આવે છે પણ એની સાથે એડમિશન પ્રોસેસમાં શું કોઈ બદલાવ થશે? અને એનો જે બીજો એક સવાલ છે કે એડમિશન પછી પણ ગ્રેડિંગ સિસ્ટમમાં કેવા બદલાવ આવશે? ગ્રેડિંગ સિસ્ટમ તો યુનિવર્સલ થઈ જવાના છે. ઇનફેક્ટ એ હમણાં પણ થઈ ગયા છે જ્યાં એ લોકોને ક્રેડિટ્સ ઉપર આંકવામાં આવે છે. નંબર્સ હવે સાવ ડાઇલ્યુટ થઈ ગયા છે, ગ્રેડ્સ આવી ગયા છે. હું હાયર સેકન્ડરી એજ્યુકેશનની વાત કરી રહ્યો છું. આપણે આમ જોવા જઈએ તો જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સમાં જે ગ્રેડ સિસ્ટમ આવી ગઈ છે એ હવે ઓવરઓલ નેશનલ લેવલ ઉપર, આપણે જે અલગ અલગ સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ અને ઇન્ડિયન કાઉન્સિલની વાત કરી રહ્યા હતા, એ બધા જ યુનિફોર્મ બની જશે. એટલે આમાં બાળકને જે ભણતર મળશે એ હોલિસ્ટિક મળશે. આની વચ્ચે કોઈ પણ બાળકને એડ્યુકેશન ઉપર અલગ રહેવાનું નહીં થાય. ઓકે, એડમિશન પ્રોસેસમાં કેવા બદલાવ આવશે? એડમિશનમાં તો એવું છે કે કારણ કે હવે આપણે બાળકને પોતાનો કોર્સ સિલેક્ટ કરવાની અનુમતિ આપીએ છીએ, છૂટ આપીએ છીએ, તો એને એ એક ફાયદો થશે કે એને એક વર્ષ અગર એક ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું છે પણ બીજા વર્ષે અગર બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જવું હોય તો એને પ્રોબ્લેમ નહીં આવે. એટલે એને એનું મનપસંદ ત્રણ ઇન્સ્ટિટ્યૂટમાં અગર કરવું હશે તો એ 3માં કરી શકશે, 2માં કરવું હોય તો 2માં કરી શકશે. ઘણા બધા બાંધછોડ છે આની અંદર, પણ જેટલું હું જાણ્યો છું આની અંદર ફાયદો સૌથી વધારે સ્ટુડન્ટનો છે. તમે ક્રેડિટ સિસ્ટમ સમજાવી શકશો આખી, કે પહેલાં શું હતી અને હવે જે છે એમાં શું બદલાવ કરવામાં આવ્યા છે? સો ક્રેડિટ સિસ્ટમમાં બાળકોના જે ગ્રેડ્સ આપણે માર્ક થકી અંકતા હતા, હવે એ માર્ક્સ થકી અંકાઈને નહીં અને સીધા ગ્રેડ ઉપર આવી ગયા છે. 1 થી લઈને 10 સુધીના ગ્રેડ છે. ઓ ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ ગ્રેડ, A પ્લસ છે, A છે, B પ્લસ છે, B છે, C પ્લસ છે, C છે અને પછી D અને F છે. આ હિસાબે એ લોકોનું આંકન કરવામાં આવશે. આમાં આપણે કયા છોકરો પહેલો આવ્યો, કયો છોકરો બીજો આવ્યો એ જરૂરત જ નથી, કારણ કે હજારોની સંખ્યામાં ગ્રેડ્સ સિમિલર આવશે. આપણે વિદ્યાર્થીઓના ફાયદા વિશે તો વાત કરી પણ નવી શિક્ષણ નીતિને અમલમાં મૂકવામાં શિક્ષકો માટે અને કોલેજીસ માટે કેવા પડકારો છે, કયા પ્રકારની ચેલેન્જીસ છે? આઈ થિંક ચેલેન્જીસ તો શરૂઆતમાં ઘણી બધી છે. સૌથી પહેલાં તો આપણે અગર વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસોર્સિસ એક બહુ મોટી ચેલેન્જ રહીને આવી રહ્યું છે, કારણ કે આની અંદર આપણે લોકોએ બાળકોને એ આપવાનું છે જે એ લોકોની પસંદીદાનું છે, એ લોકોને જે કરવું છે. હવે આમાં એક બાળકને એક વિષય અલગ
ગમે અને બીજો વિષય અલગ ગમે, આપણી પાસે એટલા સાધનો અને સામગ્રીઓ એ લોકોને આપવા માટે હોવી જોઈએ, એવા એવા સબ્જેક્ટ્સ હોવા જોઈએ. તો રિસોર્સિસ જો અગર આપણે વાત કરીએ તો એ એક બહુ મોટો એક ચેલેન્જ કોઈ પણ સંસ્થાને આવશે. એ ઉપરાંત કારણ કે એટલી જ ટેલેન્ટેડ અને એટલી જ એક્સપિરિયન્સ ફેકલ્ટી હોવી જોઈએ, એટલે ફેકલ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પણ ખાસો એવો સમય જશે આને એકદમ જ પાટા ઉપર લાવવા માટે. ત્રીજી વસ્તુ અગર હું કહું તો કરિક્યુલમ ડેવલપમેન્ટ માટે એક્સપર્ટ મળવા અને કરિક્યુલમ એવો બનાવવો જે ફ્યુચરિસ્ટિક હોય એ એક ચેલેન્જ છે. ચોથું અગર આપણે જોવા જઈએ તો કારણ કે શિક્ષા નીતિ એ કહે છે કે આપણે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન કરવાનું છે બાળકનું, એટલે સૌથી વધારે તો એની અંદર એક ચેલેન્જ આવશે કે એક શિક્ષકે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએટ કરવું પડશે બાળકોના પ્રોજેક્ટ, બાળકોનું રિટર્ન વર્ક, બાળકોના અસાઇનમેન્ટ્સ, બાળકોના ક્લાસીસ, એ બધી હિસાબે એક શિક્ષકને અને સંસ્થાને ચેલેન્જનો અનુભવ કરવો પડે. એ ઉપરાંત અગર આપણે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયાનો ઇન્ટરફેસ જે છે, જે બોર્ડર ઉપર ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક આવીને મળી રહ્યું છે, એ હિસાબે બાળકોને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન્ડસ્ટ્રીમાં પણ મળવી જોઈએ. તો દરેકે દરેક સંસ્થાને ઇન્ડસ્ટ્રી સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તમે ગણો, કાં તો પછી કોલાબરેશન ગણો, કાં તો પછી તમે લિંકેજ ગણો, એની જરૂરિયાત પડશે ને પડશે. ફંડિંગ અને સસ્ટેનેબિલિટી, ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી, આ એક બહુ મોટી ચેલેન્જ કોઈ પણ સંસ્થાને આવશે, કારણ કે બાળકોની ફીસ માટે આની અંદર કાંઈ કહેવામાં આવ્યું નથી. એટલે અગર આપણે જોવા જઈએ તો જે બજેટ આપણે ફીસ બાળકો આગળથી ચાર્જ કરીએ એમાં આટલી બધી બેનિફિટ આપવા બાળકોને એ એક ચેલેન્જ આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ચેલેન્જિંગ પાર્ટ જે દરેક સંસ્થાને આની અંદર દખલરૂપ થશે એ છે સ્ટુડન્ટ ટ્રાન્ઝિશન. જ્યારે એક બાળક એક ઇન્સ્ટિટ્યૂશનમાં એક વર્ષ કાઢી રહ્યું છે અને એ સમજી રહ્યું છે કે એને બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂશનમાં જઈને બીજા એ જ પ્રોગ્રામનો બીજો અંશ કરવો છે, ત્યારે એ ટ્રાન્ઝિશન માટેની જે નીતિ છે એ અતિશય પડતી ચેલેન્જિંગ સંસ્થાઓને પડશે. આ જેટલું સરળ અને જેટલું સીધું દેખાય છે એટલું છે નહીં, પણ જેમ કહીએ કે આપણે આપણને કંઈ સારું જોતું હોય તો એની માટે મહેનત પણ એટલી જ કરવી પડે. ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં પહેલો પહેલ આપણે લોકોને થોડોક સમજવા માટે પ્રોબ્લેમ આવશે, પણ આગળ ચાલીને આ નીતિ ફ્યુચરિસ્ટિક બનશે અને આ નીતિ ડેફિનેટલી આપણને ગ્લોબલ લેવલ ઉપર લાવીને ઊભી રાખશે એવી મારી વિચારધારા છે. તો આપણે હમણાં અગાઉ વેસ્ટર્નમાંથી આપણે ઘણી બધી વસ્તુઓનું આંધળું અનુકરણ કરતા હોઈએ છીએ, આપણે એ વિશે બી વાત કરી. નવી શિક્ષણ નીતિમાં તમે કહ્યું એમ વેસ્ટર્નાઇઝેશન તો છે, સાથે ભારતીયતા પણ છે, ઇન્ડિયન કલ્ચર પણ છે, તો એ વિશે જો તમે થોડી વાત કરી શકો. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે આપણી આ પેઢી ભૂલી રહી છે એ હવે એ લોકોને મેન્ડેટરી શીખવી જ પડશે અગર એ લોકોને આગળ વધવું હશે તો. એટલે જાણીતા અનજાણીતામાં આપણે લોકોએ મોરલ સાયન્સ જેવા વિષયોને ગ્રેડેડ વિષય કરીને એને એકદમ જ ભાફમાં ઉડાવી દીધા હતા. એ બધા જ વિષયો હવે મેન્ડેટરી બનીને હાયર એજ્યુકેશનમાં આવી ગયા છે. એટલે ડેફિનેટલી આપણી ઇન્ડિયનનેસ, આપણા ઇન્ડિયન એથોસ, આપણા મૂળ જે છે, હું તમને વારે ઘડે હું પાછો કહું છું કે આપણા મૂળ જે છે એ આ નીતિ પાછા લેતા આવશે, ચાહે આપણી માતૃભાષા હોય, ચાહે આપણી દેશભાષા હોય, કે પછી ઇંગ્લિશનો સમાવેશ પણ આની અંદર સન્માનમાં થવામાં આવ્યું છે. હવે એન્જિનિયરિંગ, ડૉક્ટર બધું જ જ્યારે માતૃભાષામાં એ બધી જ પરીક્ષાઓ આપી શકાય છે, એવી ફેસિલિટીઝ ગવર્મેન્ટ ઊભી કરી રહી છે, તો જે હાયર એજ્યુકેશન છે એમાં પણ આપણે જો માતૃભાષામાં પરીક્ષા આપવી હોય કે માતૃભાષામાં શિક્ષણ લેવું હોય તો એ ક્યારે શક્ય બનશે અને એમાં તમે શું ચેલેન્જીસ જુઓ છો? મારા હિસાબે આઈ ડોન્ટ થિંક સો આમાં કંઈ ચેલેન્જનો સવાલ છે, કારણ કે નોલેજ નોલેજ છે, જ્ઞાન જ્ઞાન છે, કઈ પણ ભાષાથી તમે લો મેળવો જ્ઞાન જ્ઞાન છે. બીજી વસ્તુ, ઘણા એવા સ્ટેટ્સ છે ઇન્ડિયામાં જે પોતાની માતૃભાષામાં માસ્ટર્સ પ્રોગ્રામ સુધીના પેપર લખવાનો ઓફર આપે છે, યુનો એ લોકોને સુવિધા આપે છે. એટલે મને નથી લાગતું કે આની અંદર જ્ઞાન જ્ઞાન છે, ભાષાઓમાં એને ન તોલાય. પણ એ અમલમાં મુકાતા કેટલો સમય લગભગ લાગી શકે?
ચાલુ તો છે, પણ એને ફૂલ ફ્લેજ બધી જગ્યાએ આવવા માટે થોડો સમય લાગશે. પણ આઈ ડોન્ટ થિંક સો આને આટલું બધું ભાષાને મહત્ત્વમાં આપવાની જરૂર છે અહીંયા, કારણ કે મારા હિસાબે એની અંદર બેનિફિટ જ્ઞાનનો હોવો જોઈએ, ભાષાનો નહીં. ક્યાં વાત છે. આપણી સાથે હતા પ્રોફેસર આશીષ મહેતા સર. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ વિથ અસ. થેન્ક યુ.